નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોરેચે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 10 ધોરણ 7 વિષય વિજ્ઞાન. આપણો 17મો પાઠ છે જંગલ અને જીવાતોની, જંગલોની વનસ્પતિ, જંગલોના જે વૃક્ષો હોય તેના વિશે આપણે આમાં ઘણી બધી માહિતી મેળવી, બરાબર જંગલનું વાતાવરણ તે બધું જોઈ લીધું આપણે. હવે તમે લોકો તમારા બાકી ઉપર જે પ્રશ્ન જવાબ લખો છો ને, તેમાં એક વાક્ય વાળા પ્રશ્નનો જવાબ એ પૂરા થઈ ગયા છે, તો આજે આપણે એક જવાબી પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 7 કરીને તમારે લખવાનું છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. તો આજે આપણે એક જ પ્રશ્ન જોશું, સમજશું કેમ કે તમને સરખું સમજાઈ જાય અને તમે સરખું પાકું પણ કરી શકો. તો પહેલો પ્રશ્ન, જંગલના ઊંચાઈવાળા વિસ્તાર પરથી બાળકોએ શું અનુભવ્યું? જ્યારે આપણે પાઠ સમજતા હતા ત્યારે આપણે જોયું કે પ્રોફેસર એમોસ સાથે બાળકો જંગલની મુલાકાતે જાય છે, બરાબર? તો ત્યાં જંગલની મુલાકાતે જાય છે તો બાળકોએ જંગલનો જે ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાંથી બાળકોએ શું જોયું અને શું અનુભવ્યું? તો તેનો જવાબ જોઈએ આપણે. જંગલના ઊંચાઈવાળા વિસ્તાર પરથી બાળકોએ જોયું કે વિવિધ વૃક્ષોની ટોચ પાસ પાસે હોવાથી લીલી ચાદર જેવું દ્રશ્ય જોવા મળ્યું. હવે ઊંચાઈવાળા વિસ્તાર પર હોય તો એનાથી જે નીચાનો સારો અનુભવ કરે છે. તો આ પ્રશ્ન તમારે સરખી રીતે પાકો કરી